અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશન. મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય SP પાર્ટ 2. આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 2 નું શેર ફેરબદલી અને શેર નું કાયદાકીય હસ્તાંતરણ નું પુનરાવર્તન જોઈશું. મિત્રો, શેર ફેરબદલી નો અર્થ, શેરધારક પોતાના શેર સ્વૈચ્છિક રીતે અન્ય કોઈ વ્યક્તિને વેચાણ કરે અથવા પોતાનો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરવાથી શેરના માલિકી હકની ફેરબદલી થાય તેને શેર ફેરબદલી કહે છે. મિત્રો, શેર ફેરબદલીનું મહત્વ, સરકારને આવક થાય, શેરધારકને રોકડ મળે, ખરીદનારને માલિકી હક મળે, ભાવ વધઘટનો લાભ, નાણાંનો કાર્યક્ષમ એકમો તરફ પ્રવાહ, શેર તથા મૂડી બજારનો વિકાસ. શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ જણાવો. શેર ફેરબદલી ફોર્મ, શેર પ્રમાણપત્ર આપવું, બાકી હપ્તા હોવા જોઈએ નહીં, લિયન હક અંગે, ડિવિડન્ડના હક અંગે, ગુમ થયેલ ફોર્મ માટે સંતોષકારક પુરાવા આપવા, જરૂરી સ્ટેમ્પ ડ્યુટી અંગે, વાંધા અરજી આવી ન હોવી જોઈએ, મનાઈ ફરમાવી હોય ત્યારે ફેરબદલીનો અસ્વીકાર કરવો, જોગવાઈઓનું પાલન થયું ન હોય ત્યારે, સભ્યપત્રક અંગે, નવા શેરધારકને શેર પ્રમાણપત્ર મોકલવા, એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં ફેરબદલી. મિત્રો, શેર ફેરબદલીની વિધિ એટલે કે પ્રક્રિયા છે એ મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલો શેરોની ફેરબદલી, સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ. મિત્રો, વિધિ એ હંમેશા 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ હોય છે. અહીંયા આપણે શેર ફેરબદલીની વિધિ જોઈશું. શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું, શેર ફેરબદલી ફોર્મમાં વિગતો ભરવી, શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા, શેર પ્રમાણપત્ર મોકલ્યાની પહોંચ મોકલવી, શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી, શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી, શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ કરાવવો, સભ્ય પત્રકમાં સભ્યની નોંધ કરવી, નવા શેર પ્રમાણપત્ર મોકલવા. મિત્રો, આંશિક શેરની ફેરબદલીનો અર્થ જણાવો. જ્યારે શેર હોલ્ડર પોતાના માલિકના બધા શેર પૈકી અમુક જ અન્ય વ્યક્તિને વેચવા ઈચ્છતો હોય ત્યારે મૂળ શેરધારક શેરનું વિભાજન કરવા માટે શેર પ્રમાણપત્રને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે મોકલે છે. કંપની સેક્રેટરી શેરધારકની માંગણી પ્રમાણે શેરનું વિભાજન કરીને શેરધારકને મોકલી આપે છે. ત્યારબાદ શેર હોલ્ડરે પોતે જેટલા શેર વેચવાની માંગણી કરી હોય તેટલા શેર સંપૂર્ણ શેર ફેરબદલી પ્રમાણની વિધિ પૂરી કરીને શેર વેચી શકે છે. મિત્રો, અમૂર્ત શેરની ફેરબદલી, મૂર્ત સ્વરૂપે શેર, અમૂર્ત સ્વરૂપે શેરમાં રૂપાંતર, ભેટ કરવાના શેર, ડીમેટ શેરમાં રૂપાંતર, NSDL તથા CDSL, ડીમેટ ખાતું ખોલી આપવું, ઇન્ટિમેશન સ્લીપ, ઓનલાઈન ખરીદ વેચાણ, ડીમેટ ખાતું ખોલાવવું, નાણાં ઉધાર અને જમા થાય, દલાલી તથા કરવેરા. શેરની ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો જણાવો. ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી, સ્ટેમ્પ અને ફીની તપાસ કરવી, સાક્ષીની સહી તપાસવી, શેર ફેરબદલી ફોર્મની પહોંચ આપવી, શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી, સભ્ય પત્રકમાં નોંધ કરવી, મંજૂરીની નોટિસ મોકલવી, નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા, નવા શેર ધારકને પ્રમાણપત્ર આપવા, નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવું. મિત્રો, શેરનું કાયદાકીય હસ્તાંતરણનો અર્થ આપો. જ્યારે શેરની માલિકી હક આપોઆપ ફેરબદલી થાય છે ત્યારે તેને ફરજિયાત કે કાયદાકીય હસ્તાંતરણ કહે છે. શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો. શેરધારકે વસિયતનામું ન કર્યું હોય અને કેર કાયદેસરનો વારસદાર હોય ત્યારે. શેરધારકે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય ત્યારે. શેરધારક નાદાર જાહેર થાય ત્યારે. શેરહોલ્ડર અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે. એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે.
શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. કંપનીને જાણકારી આપવી, ફર્સ્ટ અવસાન અંગેની જાણ કરવી, સેકન્ડ નાદારી અંગેની જાણ કરવી, થર્ડ ટ્રસ્ટી કે વાલીને જાણ કરવી, માલિકી હકની ખરાઈ કરવી, કંપની દ્વારા નોટિસ મોકલવી, સંચાલક મંડળમાં ઠરાવ કરવો, નવું પ્રમાણપત્ર આપીને સભ્ય પત્રકમાં નોંધ કરવી. શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ વચ્ચેનો તફાવત જણાવો. તફાવતના મુદ્દા શેર ફેરબદલી કાયદાકીય હસ્તાંતરણ. મિત્રો, અહીંયા પહેલો મુદ્દો છે એનો અર્થ, કંપની ધારાની અને નિયમનપત્રની જોગવાઈ મુજબ શેરધારક સ્વૈચ્છિક રીતે પોતાના શેરનો માલિકી હક બીજાને આપે તેને સ્વૈચ્છિક શેર ફેરબદલી કહે છે. કાયદાકીય હસ્તાંતરણની અંદર શેરધારકના મૃત્યુ કે અદાલત નાદાર કે અસ્થિર મગજનો જાહેર કરે તેવા સંજોગોમાં કાયદાકીય પ્રક્રિયા અનુસાર આપોઆપ થતી ફેરબદલીને ફરજિયાત ફેરબદલી કહે છે. હવે શેર ફેરબદલીના સંજોગો. શેરધારકની ઈચ્છા હોય ત્યારે તે શેરની ફેરબદલી કરાવી શકે છે, એટલે કે ફેરબદલી સ્વૈચ્છિક છે. કાયદાકીય હસ્તાંતરણની અંદર શેરધારકની મૃત્યુ પામે, અસ્થિર મગજનો અથવા તો નાદાર જાહેર થાય તેવા સંજોગોમાં ફરજિયાત ફેરબદલી થાય છે. ત્રીજું છે મિત્રો, શેર ફેરબદલીની સંમતિ. બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે. કાયદાકીય હસ્તાંતરણમાં બંને પક્ષકારોની સંમતિની જરૂર નથી. શેર ફેરબદલીના અવેજ. શેર ફેરબદલી એ કરાર છે, માટે તેમાં કિંમતી અવેજની જરૂર રહે છે. કાયદાકીય હસ્તાંતરણ દ્વારા કાયદાકીય રીતે કાયદેસરના પ્રતિનિધિને માલિકી હક મળતો હોવાથી અવેજ આવશ્યક નથી. સ્ટેમ્પ ડ્યુટી. શેર ફેરબદલી ફોર્મમાં જરૂરી સ્ટેમ્પ ડ્યુટી આવશ્યક છે. કાયદાકીય ફેરબદલીમાં અવેજની જરૂર ન હોવાથી સ્ટેમ્પ ડ્યુટીની જરૂર નથી. સભ્યપદ. સંચાલક મંડળ ફેરબદલી મંજૂર કરે અને તેની સભ્યપત્રકમાં નોંધ થાય ત્યારે સભ્યપદ પ્રાપ્ત થયા પછી સભ્યપદનો અને ડિવિડન્ડનો હક મળે છે. કાયદેસરના પ્રતિનિધિને સભ્યપદનો નિર્ણય ન થયો હોય તો પણ સભ્ય જેવો હક મળે છે, ડિવિડન્ડ મેળવી શકે છે. વિધિ. નિયમનપત્રની જોગવાઈ પ્રમાણે ફેરબદલીની વિધિ પૂરી થયા પછી સંચાલક મંડળની મંજૂરી મેળવવા માટે મંજૂરી મેળવવા આવે પછી સભ્યપત્રકમાં નોંધ થાય છે. કાયદેસરનો પ્રતિનિધિ હકના પુરાવાના સમર્થન માટે જરૂરી દસ્તાવેજ અદાલત દ્વારા મેળવીને કંપની મોકલે પછી કંપની સભ્યપત્રકમાં નોંધ કરે છે. ઇનકાર. કંપનીના હિતમાં જરૂર જણાય તો સંચાલક મંડળ ફેરબદલીનો ઇનકાર કરી શકે છે. સામાન્યતઃ કંપનીના સંચાલકો કાયદાકીય ફેરબદલીનો ઇનકાર કરી શકે નહીં. જવાબદારી. શેર ફેરબદલી થયા પછી મૂળ શેરધારકની કોઈ જવાબદારી રહેતી નથી. કાયદેસરના પ્રતિનિધિની વ્યક્તિગત કોઈ જવાબદારી થતી નથી, પણ જે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી તેને જવાબદારી અદા કરવી પડે છે. ટ્રિબ્યુનલમાં જવાનો હક. વાજબી કારણ વિના કંપની શેર ફેરબદલીનો ઇનકાર કરે તો શેરધારકને ટ્રિબ્યુનલમાં રજૂઆત કરવાનો હક છે. કંપની આવી ફેરબદલીનો ઇનકાર કરી શકતી નથી, માટે ટ્રિબ્યુનલમાં જવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.